धोरण त्रण विषय पर्यावरण पाठ 18 रमता रमता भाग त्रण आपणे भाग रमता रमता भाग 1 માં આના વિશે માહિતી મેળવી અને ભાગ 1 માં રમતા રમતા વિશે માહિતી મેળવી હવે અવંતિકા અને નંદિતારમને માહિતી આપી કે આ રીતે પગથિયાની રમત રમાઈ શકાય અને 2 નંબરમાં કાકીને અવંતિકા અને અવંતિકા અને નંદિતા સાથે રમવું હતું રમત જોઈને કે હું પણ તમારી સાથે રમું અને કાકી રમવા ગયા ત્યાં વરસાદ પડ્યો અને વરસાદ પડ્યો એટલે ચાલો આપણે અંદર રમીએ તો હવે ઘરમાં રમવા ગયા તો ઘરમાં કાકા અને ફોઈ ચેસ રમતા હતા તો એમને કીધું કે કાકાને આજ કાકાની ચેસ તો ફોઈ રમે છે હવે આપણે ઘર ઘર રમીએ ઘર ઘર રમતા હતા અને કોણ ઢીંગળી જોઈતી તો કાકીએ કીધું તમારે ઢીંગળી જોઈએ છે તો આપણે ઢીંગળી બનાવી એને વિશે જોયું આવું ભાગ ત્રણમાં આપણે જોઈએ શું તમે પગથિયાની રમત કેવી જે બીજી કોઈ રમત રમો છો આપણે જોયું કે પગથિયાની એ લોકો રમત રમતા હતા કૂકી નાખી અને પછી રમત રમતા હતા તો કેવી બીજી કોઈ રમત રમો છો તો જે તમે રમત રમતા હોય એ રમતનું તમારે નામ શું છે એ તમારે અહીંયા પાન નંબર 124 ઉપર અહીંયા આપેલું છે પાન નંબર 124 ઉપર અહીં આપેલું છે કે આ જે રમત રમવા તમને ગમતી હોય એ રમત અહીંયા એ રમતનું ચિત્ર દોરવાનું છે એનું નામ અહીંયા લખવાનું છે આ જે જગ્યા આપી છે ને એમાં તમારે શું દોરવાનું છે તમને જે રમત ગમે તમે જે રમત રમતા હોય એ રમત તમને અહીંયા દોરવાની છે અને પછી એનું નામ પણ લખવાનું છે શું તમે તમારા કુટુંબના સભ્યો સાથે રમત રમો છો કે કુટુંબના સભ્યો સાથે તમે રમત રમો છો તો કે હા તો કે પિતા સાથે આપણે કઈ રમત રમીએ ચેસ રમીએ માતા સાથે વેપાર રમીએ અને ભાઈ સાથે સંતા કુકડી રમીએ બહેન સાથે ઘર ઘર રમીએ અને દાદા સાથે કેરમ રમીએ દાદી સાથે સાપસીડી રમીએ એટલે એવી રીતના અમે રમતો રમીએ છીએ તમારા વિસ્તારના કોઈ પ્રખ્યાત રમતવીને જાણો છો હા તો તેઓનું નામ અને રમત અંગે જ નામ લખો તો કોઈ પણ તમારા રીતના આજુબાજુ અથવા તો નજીકમાં કોઈ રજે રમતવીર હોય એનું નામ લખવાનું દાખલા તરીકે હા કેમ કે મારા વિસ્તારના ના પ્રખ્યાત રમતવીર જાણો છો એનું નામ છે એમ કે પાર્થિવ પટેલ છે તેઓ ક્રિકેટની રમતમાં સાથે જોડાયેલા છે કોઈ પણ તમારે જે ઓળખતા હોય જે રમત સાથે જોડાયેલા હોય એની રીતના તમારે નામ લખવાનું છે તો હવે જુઓ એના પછી છે દડાથી રમી શકાય એવી કેટલી રમતો તમે જાણો છો તેમના નામ દડામાં લખો તો જુઓ આવી રીતના દડાથી કઈ કઈ રમત રમાય છે એ તમારે અહીંયા લખવાનું છે અહીંયા જો દડો આપેલો છે દડાથી રમી શકાય એવી રમતોના નામ લખો તો આની અંદર જ તમારે આ દડાની અંદર જ લખવાના છે તો સૌથી પહેલા આપણે શું લખીશું ક્રિકેટ કઈ રમત રમતા હતા ક્રિકેટ દડાથી ક્રિકેટ રમાય પછી બીજું શું રમાય હોકી ફૂટબોલ ક્રિકેટ હોકી ફૂટબોલ ટેનિસ હવે પછી બીજું બાસ્કેટબોલ ક્રિકેટ હોકી ફૂટબોલ ટેનિસ બાસ્કેટબોલ વોલીબોલ ટેબલ ટેનિસ સતુડિયું બેઝબોલ એવી બધી ઘણી બધી રમતો રમાય છે અને અમે એમાં તમને ચિત્ર પાન નંબર 125 ઉપર તમને અહીંયા ગોળ આવી રીતના આપેલું છે એમાં તમારે નામ અહીંયા ગોળ આપેલું છે એમાં તમારે લીટી પણ કરેલી છે એમાં તમારે નામ લખવાના જેવાથી ક્રિકેટ હોકી ફૂટબોલ ટેનિસ બાસ્કેટબોલ જેવા નામ લખ્યા છે એવા ને તમે પણ બીજી કઈ રમત બોલથી રમતા હોય એના પર નામ લખી શકો તમારે એની અંદર ગોળ છે એમાં તમારે લખવાના રહેશે શું તમે લજ્જા ગોસ્વામી વિશે સાંભળ્યું છે તે કઈ રમત રમે છે રમત શોધી કાઢો અને તેનું નામ લખો હવે કોનું નામ કે લજ્જા ગોસ્વામી લજ્જા ગોસ્વામી વિશે તમે એમ કે સાંભળ્યું છે એ કઈ રમત રમે છે એના વિશે આપણે જોવાનું છે તો હા હું લજ્જા ગોસ્વામીને એમ કે ઓળખું છું તે રાઇફલ શૂટિંગમાં ચેમ્પિયન છે
સેમા છે રાઇકર શૂટિંગ માં ચેમ્પિયન છે અને શૂટિંગ નામની રમત રમે છે શું કરે છે શૂટિંગ નામની રમત રમે છે બીજી કઈ કઈ રમતો તમને વધુ પસંદ છે તો ક્રિકેટ વોલીબોલ કબડ્ડી સંતા કુકડી માડડી વગેરે રમતો આપણે વધુ પસંદ છે અને અન્યથી પણ તમને જે વધુ પસંદ હોય તમારી જાતે તમારે નામ લખવાના છે વડીલોને પૂછો જ્યારે તેઓ બાળક હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા તમારા મમ્મી દાદા દાદા અથવા મમ્મી પપ્પા તમે કઈ 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 રમત રમતા હતા એના વિશે તમારે કે પૂછવાનું છે એમને કે તમે કઈ કઈ રમતો અથવા લખવાનું છે તો પહેલાના જમાનામાં લોકો શું રમતા હતા પકડદાવ રમે ગિલ્લી ડંડા રમે કબડ્ડી લખોટી ભમરડા સંતા કુકડી માતડી નદી પર્વત આંબલી પીપળી પહેલાના જમાનામાં આવી બધી રમતો રમતા હતા જેથી આપણા કૌશલ્યનો વિકાસ થાય એના માટે લોકો રમત રમતા હતા હવે પાન નંબર આપણે 126 ઉપર જોવાનું છે વિચારો અને લખો અહીંયા પાન નંબર 126 ઉપર અહીંયા ઉખાણા આપેલા છે ઓયલાનો ચિત્રો સાથે ઉખાણા આપેલા છે તો તમારે જોવાના અને પછી એનું નામ લખવાનું કે આ કોણ છે એના વિશે ઓળખી અને નામ લખવાના છે તો દરેક જણ પાન નંબર 126 પર ધ્યાન આપે કાચના એ કંચા નાના જે જીતે એ રહે નછાના જે કંચાને તાકી જાય એ વિજેતા જાહે થાય તો કોણ છે લખોટી આપણે એ કંચાને તાકી જાય એટલે આપણે લખોટીને તાકીએ છીએ આમ કરી લખોટીને તાકીએ છીએ એટલે એમ કે કોણ હશે લખોટી જો સાપ પર તમે આવી જાઓ અનાથી તો ન ગભરાવાય રમતમાં સીડી પણ આવી જાય તુરંત આગળ પહોંચી જાય કોણ છે સાપ સીડી તેને પાકો નથી પણ ઉડી શકે છે દૂર દૂર સુધી એ જઈ શકે ઓળો કોણ હશે પતંગ પાકો નથી પણ આમ કે ઉડી જાય છે ને ચગાવી એટલે કે ઊંચે ઉડી જાય છે અને દૂર દૂર સુધી પહોંચે છે તો કોણ તો કે પતંગ સફેદ કાળા પાટિયા પર રાજા રાણીને ઘોડો છે નાના મોટા સૈનિકો અનેક મગજ વાપરે તે થાય છે એકો તો શું એ ચેસ ચેસ આવે છે ને એના હોય છે ને બેટ બોલ થી રમી શકાય દોડવાથી પણ રન મળી જાય ચોગ્ગા અને છક્કા રન મળે તો સતત બને તો એ કઈ રમત ક્રિકેટ કઈ રમત ક્રિકેટ રમત રમવા ઉપરાંત તમે બીજું શું શું કરો છો કે રમત રમવા ઉપરાંત આપણે શું શું કરીએ છીએ ટીવી જોવાનું ભણવાનું પછી વસ્તુઓની ખરીદી કરવાનું ચિત્રો દોરવાના ચિત્રો ચોંટાડવાના ગીતો ગાવામાં અને બગીચામાં બગીચાઓને એમ કે બગીચાઓની ફૂલછોડની સંભાળ રાખવાની એ બધી રમતો આપણે રમીએ છીએ હવે રંગ તમારા કુટુંબના સભ્યો બીજું શું કામ કરે છે તમારા કુટુંબના સભ્યો નવરાશની પળોમાં શું કરે છે તે ચિત્રોમાં રંગ ભરો જરૂર જણાય ત્યાં ચિત્રો દોરો અને લખો તો પહેલું શું છે વાંચવું છે જો 127 પાન નંબર ઉપર ચિત્રો આપેલા છે ને દરેક પાડા તમને જુએ પાન નંબર 127 પર જે આ ચિત્રો આપેલા છે તો આ ચિત્રો ઉપર તમારે જોવાનું કે કયા કયા ચિત્રો છે અને તે શું કરવાનું છે એના વિશે જોવાનું તો વાંચવું સીવણ કામ અને ભરતકામ વાંચવું સીવણ કામ અને ભરતકામ કરવું નૃત્ય કરવું વાતો કરવી છોડની સંભાળ રાખવી ટપાલ ટિકિટ સંગ્રહ કરવી પછી બીજી આપણે કઈ રમત લેવાની તો કે યોગ કરવાનો યોગ કરવાનું પણ લઈ શકે પછી સવારે ચાલવા જવું એવી પણ એક રમત છે અને કોમ્પ્યુટરને કોમ્પ્યુટર મોબાઈલનો ઉપયોગ કરી અને ચિત્ર કોમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ કરીને એને ચિત્ર દોરવાનું અથવા એ કોમ્પ્યુટર અથવા મોબાઈલ દોરવાનું તો આ રીતના તમે ચિત્રો દોરો અને પછી આગળ એને એવી રીતના તમારે નામ લખવાનું તો જેથી તમને આવી રીતના રમવાની પણ મજા આવે અને આગળ બધી રમતો પણ તમે રમી શકો તો આ પાઠ 18 રમતા રમતા આપણે બધી જ રમતો જોઈ અને આપણને પણ જે ગમતી હોય એ રમત વિશે પણ આપણે
અંદર લખી શકાય કે અમને આ રમત ગમે છે અને રમતોથી બાળકોના કૌશલ્યનો વિકાસ થાય છે એનું સ્વાધ્યાય તમારે મે કહ્યું એ પ્રમાણે જાતે કરવાનું રહેશે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે